हेलो एवरीवन, वेलकम बैक टू माय चैनल। मैं अर्पित पटेल स्वागत से दोस्तों तमारो आपने आ यूट्यूब चैनल में केम छो बधा मजा में। आई होप तमे बधा फिट एंड फाइन हशो। तो दोस्तों अहीं तमने जोवा मळशे गरम पानीना कुंड। तो अहीं तुवा गाम छे अने अहीं गरम पानीना कुंड आवेला छे। तो आजनी वीडियोनी अंदर आपणे तुवा गाम खाते आजे गरम पानीना कुंड बनेला छे तेनी मुलाकात करीशुं अने तेनी हिस्ट्री पण आजनी वीडियोनी अंदर हूँ तमने कहीश। तो वीडियो में तमें पहली बार आया हो तो वीडियो ने लाइक कर चैनल सब्सक्राइब कर आजूबाजू में जो बेलू बटन तक देखाय दबाई दजों, कारण के आप यूट्यूब चैनल अंदर गुजरात की अंदर जे कई प्रसिद्ध देवी देवताओं मंदिर हे तम मुलाकात तमने थती रहे। मेन रोड की अंदर आया बाद तमने अँ जवासे राम जी प्रसिद्ध मंदिर। तो सौ प्रथम आप राम भगवान अँ दर्शन करीशू, त्यारबाद आप नीचे साइड पर कुंड बनेला से आप जाइं। रामकुंड नाम से जानीतु आ तलाव इंदौर अमदावाद रोड पर गुजरात से लगभग 15 किलोमीटर अंतरे आ कुवा गाम खाते स्थित है। मानवामां आवे छे के आ तलाव महाभारत और रामायण समयना छे। पौराणिक कथाओं में भगवान रामना चमत्कार वर्णन घनी जगह तमने जोवा मळशे। आ चमत्कारों में आ एक छे भगवान रामना हाथे बनेलू तलाव। तो आ जगह पर 108 कुंड आवेला छे। सतत तमे अहीं 5 अठवाडिया आवीने अहीं स्नान करो तो तमारा जे चामडीना रोग होय ते पण दूर थाय छे। एटले के अहीं दररोजे 300-500 श्रद्धालु आवीने अहीं स्नान करे छे अने श्रावण मासमां अहीं भावी भक्तोनी भीड तमने अहीं वधारे प्रमाणमां जोवा मळशे। आ कुंड वैज्ञानिकों माटे पड़कारजनक छे। हजु सुधी आ कुंड विशे ઊંડાણમાં કોઈ જાણી શક્યું નથી। અત્યારેની વાત એ છે કે અહીં 1 ફૂટના અંતરે ગરમ પાણી છે। તો દોસ્તો તમે અહીંયા જોઈ રહ્યા છો કુંડની અંદર ભાવિ ભક્તો અહીંયા પ્રદક્ષિણા કરી રહ્યા છે અને કુંડમાંથી પાણી હાથમાં લઈને પોતાના માથા ઉપર ચડાવે છે। આ કુંડની વચ્ચે વચ્ચે અહીંયા એક નાનકડું મંદિર સ્થાપિત છે જેની અંદર તમને જોવા મળશે રામ ભગવાનના પગલાં। तो तमे अहीं आवीने कुंडनी अंदर हाथ नाखीने जुओ तो तमने खबर पड़शे कि अहीं अलग अलग प्रकारनुं तमने गरम पानी जोवा मळशे। थोड़ा कुंडनी अंदर वधारे गरम पानी जोवा मळशे अने थोड़ा कुंडनी अंदर तमने ओछुं गरम पानी जोवा मळशे। હવે આપણે જઈશું કુંડની સામેની સાઈડ પર। અહીંયા એક નાનકડી ટેકરી છે તેની ઉપર તમને જોવા મળશે સોમનાથ મહાદેવજીનું પ્રસિદ્ધ મંદિર અને તેની સાથે અહીંયા થોડા નાના નાના પણ મંદિર દેવી દેવતાઓના બનેલા છે। તો ચાલો દોસ્તો તેમની પણ આપણે મુલાકાત લઈએ। સોમનાથ મહાદેવજીના મંદિરના સામે તમને અહીંયા હનુમાનજીનું પણ મંદિર તમને જોવા મળશે। તેની સામેની સાઈડ પર અહીંયા બળિયાદેવ અને શીતળા માતાનું પણ અહીંયા મંદિર આવેલું છે જ્યાં તમે અહીંયા બળિયાદેવજી અને શીતળા માતાના પણ દર્શનનો લાભ લઈ શકો છો। તો અહીંયા ખૂબ જ સુંદર રીતે અહીંયા શીતળા માતાની પ્રતિમા પણ બિરાજમાન છે। અહીંયા તમને ભીમના પગલાંના દર્શન કરવાનો પણ લાભ મળશે। તો દોસ્તો હવે આપણે જઈશું મંદિરના પાછળની ભાગની અંદર। તો મંદિરના પાછળની ભાગમાં આપણને શું જોવા મળે છે? તો દોસ્તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ મંદિરના પાછળની ભાગની અંદર। અહીંયા તમને જોવા મળશે પાણીની પરબ જ્યાં તમે તમારી પ્યાસ બુઝાવી શકો છો। ત્યારબાદ તમને અહીંયા નાનકડી વાવ જોવા મળશે
જેની અંદર પાણીનો સંગ્રહ કરેલો નથી અને અહીંયા મોટા મોટા તમને પથ્થર પણ જોવા મળશે અને જંગલ જેવો તમને માહોલ જોવા મળશે જ્યાં તમે રોકાઈને થોડો સમય ગુજારી શકો છો। ઉમ્મીદ રાખું છું દોસ્તો તમને આજની વિડિયો પસંદ આવી હશે। પસંદ આવી હોય તો આપણી આ યુટ્યુબ ચેનલ પર સપોર્ટ બનાવી રહ્યો। તો દોસ્તો આજની વિડિયોની અંદર આપણે કુવા ગામ ખાતે આવેલા ગરમ પાણીના કુંડ જે અહીંયા બનેલા છે, રામે બાંધ પાણીને અહીંયા ગરમ પાણી નીકાળ્યું હતું તેની આપણે મુલાકાત કરી। તો નેક્સ્ટ વિડિયોની અંદર આપણે ફરી મળીશું, એક નવી જગ્યા પર જઈશું અને ત્યાં સુધી તમારું અને તમારા પરિવારનું ખ્યાલ રાખજો। થેન્ક્સ ફોર વોચિંગ, ટાટા, બાય બાય બાય।